વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સાયન્સના બાયોલોજી વિષયમાં દસમા ચેપ્ટર વિશે જોઈશું કે જેની અંદર સૂક્ષ્મ જીવોનો મનુષ્યની અંદર મનુષ્ય જીવનની અંદર શું ફાળો છે તે બાબત ચર્ચા કરી રહ્યા છે આજે આપણે જોઈશું કે પ્રતિજીવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મ જીવોનો ફાળો શું છે પ્રશ્ન પણ આ રીતે પૂછાઈ શકે કે પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો પ્રતિજૈવિક દ્રવ્યની વાત કરીએ સિમ્પલ સાદી ભાષામાં આપણે વાત કરીએ તો એ કહેવા માગે છે કે જો આપણે રોગો સામે રક્ષણ મેળવવા માટે દવાઓ લઈએ છીએ એ દવાઓની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે આ બાબત સમજવા માટે આપણે ચર્ચા કરીએ ટોપિકની તો સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્ય જે બનાવે પ્રતિજેવિક એટલે કે જે સજીવો છે દ્વારા નુકસાન થાય છે અન્ય સૂક્ષ્મજીવો નુકસાનકારક છે કે રોગ પ્રેરે છે શરીરની અંદર તેના વિરુદ્ધ કાર્ય કરતું જે દ્રવ્યો બનાવવાનું કાર્ય ઉત્પાદન વીસમી સદીના વીસમી સદીની અહીંયા અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે જ્યારે વીસમી સદીની અંદર આ શોધ કરવામાં આવે એટલે કે દવાઓ તો પહેલાં બનતી હતી પણ જ્યારે આવા પ્રકારની દવા બનાવવાની શોધ થઈ કે જ્યાં સૂક્ષ્મજીવોની અંદરથી જ એની દવા બનાવવામાં આવે જે સૂક્ષ્મજીવો દ્વારા આપણને શરીરને રોગ થાય કે નુકસાન થાય છે તેનાથી બચવા માટે હવે જ્યારે એની શોધ થઈ તો તેના માટે શબ્દ વાપરવામાં આવે એન્ટી જે ગ્રીક શબ્દ છે યાદ રાખવું એન્ટી શબ્દ કે આ દેશનો છે ગ્રીક દેશનો શબ્દ છે ગ્રીક જેનો અર્થ થાય છે વિરુદ્ધ અને બાયોનો અર્થ થાય છે જીવન બંનેનો સમયવય કરીએ એટલે કે બંનેને મિક્સ કરીએ તો એનો મતલબ શું થાય જીવન વિરુદ્ધ આ કોના માટે છે જીવન વિરુદ્ધ જે સૂક્ષ્મજીવ નુકસાન કરે છે તેના માટે પણ મનુષ્યના સંદર્ભમાંની વાત કરીએ તો પૂર્વ જીવન માનવામાં આવે છે એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો જે સૂક્ષ્મજીવ નુકસાન કરી રહ્યા છે તેના માટે વિરુદ્ધમાં છે જ્યારે જેના આપણા મનુષ્યની વાત કરીએ તો તેના માટે ઉપયોગી છે એટલે પૂર્વજીવન માનવામાં આવે છે હવે વાત કરીએ આગળ કે આ જે પ્રતિજીવી જૈવિક દ્રવ્યોની વાત કરવામાં આવી છે કે તેના માટે આ જે દવા બનાવે છે તે કઈ રીતે ઉપયોગી છે તો જે સૂક્ષ્મજીવોમાંથી જે દવા બને છે તે ક્યાં તો જે અન્ય સૂક્ષ્મજીવો રોગકારક હોય તેને મારી નાખે ક્યાં તો એ આપણા શરીર પર જે નુકસાન કરતો હોય તે પ્રક્રિયાને ધીમી કરી દે મંદ કરી દે તો આ રીતે આપણને ઉપયોગી સાબિત થાય છે વાત કરીએ પ્રતિજીવિક દ્રવ્યની સૌપ્રથમ શોધની તો સૌપ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક પેનિસિલિન છે આ પ્રતિજીવિક દ્રવ્યને આપણે એન્ટિબાયોટિક તરીકે લઈએ છીએ તો એન્ટિબાયોટિક એ પ્રથમ શોધાયેલું સૌ પ્રથમ શોધાયેલી દવા કઈ હતી પેનિસિલિન અત્યારે પણ પેનિસિલિનનો ઉપયોગ તો ઘણા બધી જગ્યાએ થાય જ છે અને પેનિસિલિનથી બધા વાકેફ તો હશો જ તો સૌપ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક દવા જે છે તે પેનિસિલિન છે જેની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી અને પણ અનાયસે થઈ ગઈ હતી એવું નહીં કે જન્ડર ફ્લેમિંગ જે હતા તે પેનિસિલિનની શોધ કરી રહ્યા હતા તે એક બેક્ટેરિયા પર કામ કરી રહ્યા હતા જે બેક્ટેરિયાનું નામ છે સ્ટે કોકાઈ નામ યાદ રાખવાનું આપણે ફાઇલો કોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે જ્યાં એમને જે પ્લેટ પર બેક્ટેરિયાનો ઉછેર કરી રહ્યા હતા તે બેક્ટેરિયામાં તે પ્લેટમાંથી એક પ્લેટને ધોયા વગર મૂકી રાખી હતી અને તે પ્લેટ સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ ગઈ હતી હવે ધોયા વગરની પ્લેટ પડેલી હતી તો તેની ઉપર મોલ્ડ એટલે કે ફૂગ ઉત્પન્ન થઈ ગઈ હતી જ્યારે એણે ઉપયોગમાં લીધી આ પ્લેટ તો તેની ત્યારે એણે જોયું કે જે બેક્ટેરિયા પર એમણે કામ કરી રહ્યા છે તે બેક્ટેરિયા બીજી પ્લેટ પર તો ઉત્પન્ન થઈ રહ્યા છે પણ આ ધોયા વગરની જે પ્લેટ છે તેના પર તે ફાઇલો ફાઇલોકોક્સ બેક્ટેરિયા છે તે સમૃદ્ધિ પામી શક્યા નહીં એટલે કે પોતે આગળ વધી શક્યા જ નહીં એનો મતલબ મોલ્ડ શું છે શું કરી રહી છે બેક્ટેરિયાને આગળ વધતું અટકાવે છે ક્યાં તો બેક્ટેરિયાને મારી નાખે છે ક્યાં તો એને વૃદ્ધિની પ્રક્રિયા અટકાવી દીધી છે મંદ કરી દીધી છે તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણને કારણે આવું થયું છે આ કેમ આવું થયું કે જ્યાં મોલ્ડ ફૂગ ઉત્પન્ન થયેલી હતી ત્યાં આ બેક્ટેરિયા જે એમણે સ્ટેફાઇલ કોકા બેક્ટેરિયા જે છે તેમને કાર્ય કરી રહ્યા છે તે બેક્ટેરિયા ત્યાં સંવર્ધિત થઈ શક્યા નહીં જે પ્લેટ ધોયા વગરની હતી જેના પર મોલ્ડ ઉત્પન્ન થયેલું હતું તેનું એમણે નોંધ્યું કે તે ફૂગમાંથી મોલ્ડમાંથી જે રસાયણ નીકળી રહ્યું છે તેના થકી આ થયું છે અને ત્યારબાદ પછી તે રસાયણનું નામ પેનિસિલિન આપવામાં આવ્યું કે આ રસાયણ ફૂગને બેક્ટેરિયાને આગળ વધતું અટકાવે છે આ કારણે કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડમાંથી સર્જાયું હતું હવે અહીં આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે કે પેનિસિલિયમ નામ કેમ પડી દવાનું એનું કારણ શું હતું કે જે મોલ્ડ ઉત્પન્ન થયું હતું તે કઈ પ્રકારની મોલ્ડ હતી પેનિસિલિયમ નોટેટમ એટલે તેમાંથી નીકળતા રસાયણનું નામ આપી દેવામાં આવ્યું પેનિસિલિન અને તે દવા અત્યારે પણ ઉપયોગમાં લેવાય છે તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરોએ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક દવા તરીકે પ્રસ્થાપિત કરી દીધી હવે તે સમય દરમિયાન આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે દર્શાવી દીધું દીધું કે બેક્ટેરિયાનો ઉછેર થવામાં આ જે પેનિસિલિયમ છે તે વિરોધ છે બેક્ટેરિયાને આગળ વધતું અટકાવે છે કાં તો એની વૃદ્ધિ થવા દેતું નથી એટલે એના વિરુદ્ધમાં એન્ટી તરીકે એનો ઉપયોગ કરી શકાય જો બેક્ટે કસે વધતા હોય તો તેને અટકાવવા માટે આ ઉપયોગમાં લઈ શકાય છે પણ એને દવા કઈ રીતે બનાવીને કઈ રીતે માનવ જીવનમાં ઉપયોગમાં લેવું તેના માટે ચેન અને હાર્વર્ડ ફ્લોરી એની તીવ્ર ક્ષમતાવાળી એટલે કે મનુષ્યને ઉપયોગમાં આવે મનુષ્યના શરીરમાં થતાં રોગો સામે રક્ષણ આપી શકે એટલી ક્ષમતાવાળી દવા બનાવીને પ્રસ્થાપિત કરી હતી એટલે શોધ કોણે કરી એમ પ્રશ્ન આવે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પણ એને દવા તરીકે પ્રસ્થાપિત કરવાનું કાર્ય કોણે કર્યું હતું એન્ડ અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરોએ કર્યું હતું આ એન્ટીબાયોટિકનો ઉપયોગ સો પ્ર સૌથી વધારે વિશ્વ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયું હતું કે જે દરમિયાન જે સૈનિકો છે અમેરિકન સૈનિકો સારવાર કરવા માટે વપરા ઉપયોગ કરવામાં જે ઘાયલ થતા યુદ્ધ દરમિયાન તો તેમને આ પ્રકારની દવા આપીને તેમની સારવાર કરવામાં આવતી હતી ફ્લેમિંગ ચેન અને ફ્લોરોને આ સંશોધન માટે ઓગણીસો પિસ્તાલીસમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા એટલે કે શોધ તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કરી પણ તેને દવા તરીકે ઉપયોગમાં લેવાનું કામ આ બીજા બે વૈજ્ઞાનિકોએ કર્યું ચેન અને ફ્લોરોએ એટલે ત્રણેને સંયુક્ત રીતે આ દવા માટે જ ઓગણીસો પિસ્તાલીસની અંદર નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા પેનિસિલિન પછી અન્ય બીજી પણ એન્ટીબાયોટિક દવાઓ સૂક્ષ્મજીવોમાંથી મેળવવા માટે કાર્ય થઈ રહ્યા છે અને થાય છે ઘણી બધી દવાઓ મળી આવી છે કયા કયા રોગો સામે આપણે આ દવાનો ઉપયોગ કરીએ છીએ જે સૂક્ષ્મ દીવોમાંથી બનાવેલી હોય તો ઉદાહરણ તરીકે પ્લેગ હોય કાળી ખાંસી હોય ડિફ્થેરિયા રક્તપીત જેવા ભયાનક રોગો કે દ્વારા વિશ્વના ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે પણ હવે તેના ઉપચાર માટે એન્ટીબાયોટિક દવાઓ મળી રહે છે અને તે એન્ટીબાયોટિક દવાઓ સૂક્ષ્મજીવોમાંથી જ મેળવાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિકની અંદર જોયું કે પ્રતિ દ્રવ્યો એટલે કે દવા કઈ રીતે સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે તેમાં સૌ પ્રથમ કઈ દવા બનાવવામાં આવે તેના વિશે આપણે ઉલ્લેખ કરેલ છે તો આપણે આ પ્રશ્નની અંદર શું સમજાવવાનું છે કે પહેલાં તો સૂક્ષ્મજીવોમાંથી દવા ક્યારથી શરૂ થાય વીસમી સદીમાંથી દવા બનાવવાનું શરૂ થયું ત્યારબાદ આપણે એ બાબત સમજાવીશું કે એન્ટી અને બાયો બંનેનો સમન્વય કરીને કે પ્રકારના કયા પ્રકારના નામ લેવામાં આવ્યા એન્ટીબાયોટિક અને પછી આપણે સમજાવીશું કે જે એન્ટીબાયોટિક દવા છે શું કાર્ય કરે છે તો સૂક્ષ્મજીવન વૃદ્ધિ અટકાવે છે કાં તો એને મારી નાખે છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આ પ્રશ્નની અંદર સમજૂતી આપવાની છે પેનિસિલિનને કે પેનિસિલિનની શોધ કોણે કરી કઈ રીતે થઈ અને એનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો અને નોબેલ પ્રાઇઝ વિશે આપણે એનો ઉલ્લેખ કરીશું ત્યારબાદ અન્ય સૂક્ષ્મજીવોમાંથી બનતી દવાઓ કયા કયા રોગ સામે ઉપયોગી છે તે બાબત સમજૂતી આપીશું તો આપણો પ્રશ્નો ક્લિયર થશે કે વિદ્યાર્થી મિત્રો જો તમને પ્રશ્ન સમજ પડી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ